પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો છે, જેને લઈ અડધી રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા, તો બીજી તરફ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવા જૈન સમાજની માંગ ઉઠવા પામી છે. અલગ અલગ જિલ્લાઓમાંથી જૈન સમાજના લોકો ભેગા થયા છે, તો ઠેર ઠેર આ મામલે જૈન સમાજ દ્વારા રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. ત્યારે આ મામલે સુરેન્દ્રનગરમાં વાસુ પૂજ્ય જૈન દેરાસરેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જૈન સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને મૂર્તિઓને ખંડિત કરી બહાર ફેંકી દેનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. જૈન સમાજ દ્વારા આ સમગ્ર બનાવને વખોડી કાઢવામાં આવ્યો હતો. રજૂઆત દરમિયાન મોટી સંખ્યામાં જૈન સમાજના સાધુ ભગવંતો આગેવાનો યુવાનો રજૂઆત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. ખાલી એક પાવાગઢની માંગણી નથી, જૂનાગઢમાં બી સેમ આ જ પરિસ્થિતિ છે. અમારા દેરાસરો તોડી રહ્યા છે, એને નુકસાનો પહોંચાડી રહ્યા છે. પાલીતાણામાં પણ આ જ પરિસ્થિતિ છે, જ્યાં પણ હમણાં એક વર્ષથી એમને આશ્વાસન પર આશ્વાસન જ મળી રહ્યા છે, કોઈ જાતનો નક્કોર જવાબ નથી. સરકાર શું કરવા માંગે છે એ ખબર નથી. અમે એક જ વાત કરવા માંગીએ છીએ કે અમે હરમેશ સરકારની સાથે છીએ, અમે ક્યાંય સરકારની વિરોધ ગયા નથી. તો સરકારનું આવું ન્યાય અમારી તરફ નહીં ને આ વસ્તુ શું કામ થઈ રહી છે? અમારી સાથે હરમેશ અન્યાય જ થયો છે. અમે જૈન સમાજ એક સાથે અત્યારે અમે રજૂઆત કરીને તમને કહી રહ્યા છીએ કે મહેરબાની કરીને અમારા આ જે કંઈ બી પ્રશ્નો છે એનું સોલ્યુશન આપો અને અમને એનું નિરાકરણ લાવી દો, જેથી કરીને અમારે વાળે ઘડીએ આ કચેરીઓના ધક્કા ખાવા ના પડે. અમારા સાધુ મહાત્માઓ અહીંયા આવે એ પણ અમારી માટે શોભા નથી દેતું. અમારા સાધુ મહાત્મા આ પહેલી એવી ઘટના હશે કે સુરતમાં 24 કલાક તે અમારા સાધુ મહાત્માઓ ત્યાં બેઠા છે. જે લોકો ઉકાળેલું પાણી વાપરે છે, ગોચરી ઘરે ઘરે ઓરવા જાય છે, એ ક્યાંય જતા નથી ને ત્યાં ત્યાં બેઠા છે. 24 કલાકથી એ લોકો કન્ટિન્યુઝ ત્યાં ત્યાં છે. આની માટે સરકારે વિચારવા જેવું છે. આ એક પ્રશ્ન અને સોલ્યુશન વહેલીમાં વહેલી તકે કરે એવી અમારી સૌની લાગણી છે. જો વધારે કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.